આપણી પાસે જવાબ એક્સપેક્ટ કરીશ કે ઘણા સમયથી આ ચર્ચા થઈ રહી છે, મેડિકલી લેવલે, સાયન્ટિફિકલી લેવલે, ગુજરાતની અંદર અથવા ભારતની અંદર એજ્યુકેશનની અંદર સેક્સ એજ્યુકેશનને લઈને પણ ચર્ચા થઈ. ઘણા નિષ્ણાતોનું માનવું છે કે એનો મિસયુઝ પણ થઈ શકે, એ ના થવું જોઈએ, અને એને લઈને ખોટી જાણકારી પણ થઈ શકે. તો ક્યાંક લોકોનું માનવું છે કે હોવ વધારે જોયું છે. શું કહેશો તમે? ફ્રોમ સેક્સ એજ્યુકેશન પોઈન્ટ ઓફ વ્યૂ, સેક્સ એજ્યુકેશન 100% હોવું જોઈએ. હું પોતે બાયોલોજી જયારે ભણી હતી, અમે બાયોલોજી ભણ્યા હતા, થોડું એ વખતે થોડું પેલું મસ્તી યા પેલું હાય 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 વાળું હોય નેચર, ઇટ્સ ઓકે, તમે એ જ હોય તમારી રાઈટ. પણ એ વખતે એ બી જોક હતા કે અમારા જયારે બાયોલોજીના સેશન ક્લાસીસ હોય ત્યારે બધી ફૂલ એટેન્ડન્સ હોય, એટલે આવી એક જોક હતો કે ફૂલ એટેન્ડન્સ હોય ના તો બીજા ક્લાસીસમાં એટેન્ડન્સ નથી રહેતી. બટ એ સેક્સ એજ્યુકેશન એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે બીકોઝ જયારે આપણે ઇટ્સ મેન્ટાલિટી કે તમને તમારથી કઈ ચીજ છુપાવો છો તો તમે એને વધારે જોવા જશો, રાઈટ? ઇટ્સ દેટ મેન્ટાલિટી. એટલે જયારે આપણે બાયોલોજીકલ નીડ, બાયોલોજીકલ થિંગ, ને આપણે એ રીતે સમજાવવાનું છે, શીખવાડવાનું છે, જેમ આપણે બીજા સબ્જેક્ટો શીખવાડીએ છીએ. એટલે હા, યસ, દેટ ઇઝ ટ્રુ કે તમે જે પોઈન્ટ કહો છો, યુ આર રાઈટ કે એને મિસયુઝ બી થઈ શકે, અને ઘણા સોરી બટ પ્રોફેસરો, સોરી બટ મને ઓન સ્ક્રીન કહેવું પડશે કે સેક્સ એડ્યુકેશન કરતી વખતે લેડીઝ ઓન શીખવાડ્યું છે કે આ તમારી ચેસ્ટ કેવા રે ભાઈ, પણ તારે અડવાની શી જરૂર છે કે એની શું છે, તું અમે બતાવી શકે છે. એટલે આ બી થયું છે, પણ એ બી એટલે શી, અલ્ટિમેટલી અનફોર્ચ્યુનેટલી આપણા દેશમાં મે બી વર્લ્ડ વોરમાં એવું થશે કે કંઈક બી સારી ચીજ આપણે એવું નેગેટિવ બનાવી દે છે, પણ સ્ટીલ ટુ કીપ ઇટ ઓન અ પોઝિટિવ નોટ, યસ, સેક્સ એડ્યુકેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ. અને બીજું વધારે પડતું અગર આના માટે સ્પેશિયલાઇઝ લેડીઝ ટીચર્સ આવે, કારણ કે આમાં થોડું વધારે લેડીઝ રિલેટેડ છે, એટલે લેડીઝ ટીચર્સ આવે, કારણ કે પેલો જે દીકરો છે એને બી એની માને જોઈ છે એટલે એને કોઈ પ્રોબ્લેમ નથી. એટલે લેડીઝ ટીચરો દીકરાને બી શીખવાડી શકે ને દીકરીને શીખવાડી શકે, અને યસ, ઇટ હેઝ ટુ બી સીન ઇન અ વેરી નોટ અ હાઈ હાઈ ઓર છીચી વે. અને એક મિનિટ, એક ખાસ પોઈન્ટ કહી દો લાસ્ટ, કે અનફોર્ચ્યુનેટલી જેને કે આપણા જ ઘરમાં આપણે પેલો નાનો પેલો બોય પેન્ટ વગર હોય તો કે છીછી શેમ શેમ, આપણે આવું બંધ કરીને એને થોડું, આપણે એઝ અ પેરેન્ટિંગ ની વાત કરું છું, આપણે એને એ રીતે પોઝિટિવલી શીખવાડીએ તો ઓબ્વિયસલી એ રીતે શીખવાનું છે. જાણે કે એક્ઝામ્પલ, અત્યારે બધું પેડમેન પિક્ચર આવ્યું તો બધા છોકરાઓ પેડ લઈને ઉભા રહી ગયા જે પહેલા નહોતા ઉભા રહ્યા. સો આઈ સી ઇટ પોઝિટિવલી, સો સમથિંગ સિમિલર ગોઝ હિયર. ઓકે, સોનલ, મને કહેશો કે હવે જયારે આની વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક, જે પ્રકારે રુઝાનને વાત કરી કે આમાં ફિમેલ જો ટીચર્સ મૂકવામાં આવે, આ તો એક અલગ સબ્જેક્ટ છે, પણ સાથે સાથે આમ જોવા જઈએ તો આ ક્યાંક ને ક્યાંક પુરુષો માટે પણ એક મોટો પડકાર છે, સમજવા જેવી વાત છે.